સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરી કરનારી ગેંગના ત્રણ આરોપીઓને સત્યાવીસ મોટરસાયકલ સાથે ઝડપી લઈ દિન પ્રતિદિન વધતા જતા ચોરીના બનાવો રોકવા માટે ભૂમિકા ભજવી છે છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા મહી બનાસકાંઠા મહેસાણા તેમજ પાટણ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બાઇક ચોરીનું પ્રમાણ અતિશય વધ્યું હતું જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે તેમજ પોશીના પોલીસે બાતમીના આધારે પોસીના તાલુકાના પન્નારી નદી પાસે પલ્સર બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા પોલીસના પગતરેથી જમીન ખસી જાય તેવી કબૂલાત આ ત્રણ યુવકોએ કરી હતી જેમાં ત્રણેય યુવકો સહિત અન્ય સાત જેટલા સભ્ય ધરાવનારી ગેંગ એસટી બસ મારફતે રાજસ્થાનથી નજીકના કોઈપણ તાલુકા મથક ઉપર જતા હતા અને તેઓ આખો દિવસ રેખી કરી શહેરની બહારના હિસ્સામાં રહેતી બાઇકોની જાણકારી મેળવી ચોરીનો અંજામ આપતા હતા સાથોસાથ એક જ શહેરમાં એક સાથે ત્રણથી ચાર જેટલી બાઈકોની ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા ગત એક પાંચના રોજ ત્રણ આરોપી મુકેશચંદ ચૂના ગમાર શીલારામ લસિયારામ મુંબડિયા અને લાલારામ હીરામ મુંબડિયા આ ત્રણ એક પલ્સર મોસા લઈને આંજળીથી પોશીના તરફ આવી રહ્યા છે એ એ બાબતની એક બાતમી અમને અમારા એલસીબી પીએસઆઈ અને અમારા પોશીના પીએસઆઈને સંયુક્ત રાય મળેલી હતી જે બાબતે સવારે પાંચથી છના ગાળામાં વ્હીકલ ચેકિંગ ત્યાં કરતાં આ ત્રણેય ઇસમો બાઇક સાથે મળી આવ્યા હતા એ બાઇકને પોકેટ કોપ ઉપર એની વિગતો નાખીને સર્ચ કરતાં એ બાઇક ઈડર પોલીસ સ્ટેશનમાં ચોરી ચોરી થયેલું હોય એવું આવેલું હતું જેથી આ ઈસમોને પોલીસ સ્ટેશન લઈને વધુ પૂછપરછ કરતા બાકી બીજા છવ્વીસ બાઇકો એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે